मित्रों तमारू स्वागत है। हूँ छूँ महेश सामारिया, तमारू स्वागत करूँ छूँ अपना यूट्यूब चैनल पर। मित्रों आज नो जे वीडियो है धोरण 10 माटे खूब अगत्य नो होवानो छे, केम के आ जे वीडियो माथी जेटला पण टॉपिक चलाईश एमांथी एक टॉपिक दर वर्षे बोर्ड में पूछाय छे। अने जो तमारी जोड़े कोई पण पेपर सेट होय अने कोई पण पेपर सेट साइंस नो ए उपाड़ीने तमे जोई लेजो, एमां तमने आजना जे टॉपिको छे एमांथी एक टॉपिक तो मळशे ज 100%। ए के आ मेन टॉपिको छे आज चेप्टरना। अने आ जे टॉपिकोनी खासियत छे के बधा ईजी छे, सरळ छे। तो आ जे चेप्टर छे चेप्टर नंबर 13 छे अने आ जे छे एनो छेल्लू भाग छे। आना पहेला मैं आना बधा भाग चलाई दीधा छे, मोटर जनरेटर अने जे ओस्टेडना प्रयोग अने बाकी टोटली बधुं समझाई दीधुं छे। ए ना जोईए तो जोई लेजो, बहु अगत्यना काममां आवशे। अने आ जे छेल्लू टॉपिक छे अने एमां आपणे समजीशुं त्रण टॉपिको, एसी अने डीसी वच्चे तफावत, पछी आपणे जोईशुं घरेलू विद्युत परिपथ, फ्यूज अने शॉर्ट सर्किट लोडिंग ओवरलोडिंग वगैरे। ओके तो लेट स्टार्ट विथ ध एसी अने डीसी, बराबर ने, जे विद्युत प्रवाह छे एना विषे समझीए आपणे। तो तमने पहेला समझाई दूं कि एसी शुं छे अने डीसी शुं छे। एसी एटले अल्टरनेटिव करंट। मित्रों जो आपणा घरोमां जे लाइन आवे छे एसी प्रवाहनी छे, जेमां खाली फरक शुं छे कि एसी प्रवाहमां जे विद्युत प्रवाह छे बहु फरक छे, એ પ્લસ થી માઇનસ અને માઇનસ થી પ્લસ તરફ જાય છે, એટલે એ બે દિશામાં બંને દિશામાં વહે છે, ધન થી ઋણ અને ઋણ થી ધન। એસી પ્રવાહ હંમેશા પ્લસ થી માઇનસ, માઇનસ થી પ્લસ તરફ વહે છે। જો એસી પ્રવાહ પ્લસ થી માઇનસ, માઇનસ થી પ્લસ 100 વખત થતો હોય, એટલે 50 વખત પ્લસ અને 50 વખત માઇનસ, તો એની આવૃત્તિ કહેવાય 50 હર્ટ્ઝ। ભારતની અંદર, ઇન ઇન્ડિયા, આપણા દેશમાં 50 હર્ઝ આવૃત્તિ હોય છે પ્રવાહની, એનો મતલબ એ 100 વખત ચેન્જ થાય છે અને 220 વોલ્ટ વોલ્ટેજ હોય છે, વિદ્યુત સ્થિતિમાન હોય છે, આ ભારતની અંદર છે। ઓકે એટલે 220ની લાઇનમાં 50 હર્ઝ આવૃત્તિ હોય છે, 50 હર્ઝ આવૃત્તિનો મતલબ 100 વખત વિદ્યુત પ્રવાહ ચેન્જ થાય છે। ચલો પાછા એસી પર આવી જઈએ। અને જો ભાઈ એસી પ્રવાહ આપણા ઘરોમાં જેટલો પણ પ્રવાહ છે, તમે જે ઘરોમાં વાપરો છો એસી પ્રવાહ છે, ડીસી પ્રવાહ એટલે ડાયરેક્ટ કરંટ, એસી એટલે ઉલટસુલટ પ્રવાહ જેને અલ્ટરનેટિવ પણ કહેવાય છે અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, આપણને જેટલો પણ પ્રવાહ બેટરી દ્વારા મળે છે, બેટરી છે, નાની બેટરી લઈ લો, સેલ લઈ લો, તમારા મોબાઈલની બેટરી લઈ લો, આ બધો ડીસી પ્રવાહ છે। હા, તમારો જે ચાર્જર છે ને એ શું કરે છે, તમારા ઘરોના જે એસી પ્રવાહ છે એને ચેન્જ કરે છે ડીસી પ્રવાહ, એ કન્વર્ટર છે, એસીનું ડીસી બદલાવે છે, પછી આપણી મોબાઈલની બેટરી ચાર્જ થાય છે। તમે ડાયરેક્ટ છેડા ભરાઈ દો વાયરના, શેમાં, સ્વિચ બોર્ડમાં, અને ડાયરેક્ટ પેલા મોબાઈલના છેડા સાથે એને પિન ભરાઈ દો તો ચાર્જ થશે નહીં થશે, એડેપ્ટર લગાવવું પડશે ને, એ કન્વર્ટર છે, ડીસીને શેમાં ચેન્જ કરે છે, સોરી એસીને શેમાં ચેન્જ કરે છે, ડીસીમાં। તો ડીસી પ્રવાહ એટલે ડાયરેક્ટ કરંટ જે એક જ દિશામાં વહે છે, એ પ્લસ થી માઇનસ તરફ, બરાબર, બંનેના ફાયદા અને ગેરફાયદા છે। ફાયદા આના તો થોડાક ફાયદા, ગેરફાયદા વધારે છે પણ ફાયદા પણ છે। એસી પ્રવાહની ખાસિયત છે મિત્રો, એ દૂરના અંતરો સુધી લઈ જઈ શકાય છે, તમે એને થાંભલા થાંભલા વડે દૂરના અંતરો સુધી લઈ શકો। ધારો કે તમારા ઘરની વાયરિંગને તમે કોમન પ્લોટમાં જઈને કોઈ વસ્તુ, ધારો કે કોઈ જગ્યાએ બલ્બ ચાલુ કરવો હોય તો વાયર લઈને લઈ જાઓ, ચાલુ થઈ જશે, પણ ધારો કે તમારી પાસે એક બેટરી છે એમાં વાયર લગાવીને તમે બલ્બ ચાલુ કરવા જાઓ દૂર, તો નહીં ચાલુ થશે। એટલે ડીસી પ્રવાહ એ ખાલી વસ્તુની અંદર પોર્ટેબલ છે, વસ્તુની અંદર જ વધારે કામમાં આવે છે, એની અંદર તમે વાયરિંગ કરી ના લઈ શકો, જેટલી પણ જગ્યાએ બેટરી લાગેલી છે મિત્રો એ વસ્તુની અંદર ફિટ જ છે। હા, ફાયદો એ છે કે આપણે ડીસીનો, કે આપણે એને ગમે તે લઈ જઈ શકીએ છીએ, જેથી એને યુઝ કરી શકાય, એટલે એને આપણે ગમે ત્યાં વાપરી શકાય। એસી પ્રવાહને આપણે ભાઈ બધી જગ્યાએ, કંઈ ગાડીમાં અત્યારે જે વાહનો બેટરીવાળી આવે છે, કંઈ વાયર લઈને ના ફરી શકીએ, પ્લગ ભરાઈને ચલો ભાઈ વાયર લઈને ફરી ગયા, એને એ લિમિટેશન, અને આ ડીસીમાં બેટરી ભરાઈ દીધી ચલો ભાઈ ફરી ગયા છે। ઓકે તો ડીસી પ્રવાહને દૂરના અંતરો સુધી લઈ જઈ શકાતું નથી, અને બીજું આમાં ઊર્જાનો વ્યય થતો નથી, અને આમાં ઊર્જાનો વ્યય થાય છે દૂરના અંતર સુધી લઈ જાય। પછી એસી પ્રવાહ એ ઉત્પન્ન કરવું સસ્તું અને સહેલું છે, મોસ્ટ ટાઈમ બી તફાવત છે મિત્રો, અને ડીસી પ્રવાહ ઉત્પન્ન કરવું મોંઘું અને મુશ્કેલ છે, આટલું યાદ રહી ગયું છે, યાદ રાખજો। ફરીથી બોલું છું, એસી પ્રવાહને દૂરના અંતર સુધી લઈ જઈ શકાતું નથી, ડીસી પ્રવાહને દૂરના અંતર, એસી પ્રવાહને દૂરના અંતર સુધી લઈ જઈ શકાય છે, ઉત્પન્ન કરવું સસ્તું અને સહેલું છે, ડીસી પ્રવાહને દૂરના અંતરો સુધી લઈ જઈ શકાતું નથી, ઉત્પન્ન કરવું મોંઘું અને મુશ્કેલ છે, ડીસી પ્રવાહ બેટરી દ્વારા મળે છે, એસી પ્રવાહ એસી જનરેટર દ્વારા મળે છે। ઓકે ચલો આ થઈ ગયું એસી અને ડીસી વચ્ચે તફાવત। હા, અરે આલેખ પણ સમજાવી દઉં, જો એસીનો આલેખ છે ને તમને આવો મળશે, અપ ડાઉન, આ એસી છે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ, આ કોનો પ્રવાહ છે બગા, એસીનો, અને ડીસીનો તમને આલેખ મળશે આમ સીધો, બરાબર, આ ડીસીનો પ્રવાહ છે પ્લસ થી માઇનસ તરફ, આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, આ એસી છે અને આ શું છે, ડીસી છે। હવે આવી જઈએ આપણે મિત્રો મોસ્ટ ટાઈમલી પ્રશ્ન, ઘરેલું વિદ્યુત પરિપથમાં। મિત્રો ઘરેલું વિદ્યુત પરિપથમાં આપણને જે પાવર બનાવતી કંપનીઓ છે એ આપણને બે વાયર મોકલે છે,
एक पॉजिटिव और एक नेगेटिव। पॉजिटिव वायर लाल कलर हो, नेगेटिव वायर ब्लेक कलर हो। तो हूँ तमने समझाई दीश अने आकृति दौरवा माटे आ शॉर्टकट रीत वापरजो। चौरस गोल लंबचौरस अने त्रण पाटियावाड़ा चौरस बराबर ने, एटले लंबचौरस चौरस गोल लंबचौरस अना आनाथी इजी पड़से। जोजो हूँ तमने दौरी बताऊँ। आ छे आपणो पॉजिटिव वायर अहींया आई गयो छे। आ छे आपणो फ्यूज जेनुं कार्य तमने समझाऊँ छूँ। पॉजिटिव वायर बहार निकळ्युं। आ छे आपणो नेगेटिव वायर, आ ब्लेक कलरनो छे। आ कया कलरनो छे? कलर कलर लाल कलर, कलर कलर ब्लेक कलर। लाल कलरनो वायर कयो छे बका? पॉजिटिव वायर, जेने लाइव वायर पण कहे छे, जीवंत वायर कहे छे। अने ब्लेक कलर नेगेटिव वायर, जेने न्यूट्रल पण कहे छे, न्यूट्रल। ओके ओके आगळ वधीए। आ वायर अहींया आवशे। फ्यूजनું કાર્ય તમને આગળ સમજાવું છું, પહેલાં અહીંયા આવી જઈએ આપણે। આ મીટરમાં આવશે આપણો, આ મીટર છે સમજી લો, અહીંયા આપણો મીટર લાગેલું છે। મીટરમાં આપણને બધી રીડિંગ બતાવે છે અને આને અહીંયા લઈ દો। ઓકે, અને મીટરમાં આપણને બધા આંકડા દર્શાવે છે કે ભાઈ ધારો કે 9,99,000 આટલું બધું ફરી ગયું છે બરાબર ને, તમે વીજળી વધારે વાપરો એટલા માટે। અને અહીંયાથી એક વાયર નીકળશે પાછું આપણા ઘરેલું સ્વિચ મેઇન સ્વિચ બોર્ડમાં આવશે। આવી ગયો, આ ઉપરવાળો લાલ છે, નીચેવાળો કાળો છે, એટલું યાદ રાખજો તમે। અને આ મેઇન સ્વિચબોર્ડમાં આવી ગયું છે। આ મેઇન સ્વિચબોર્ડમાંથી એની જે આપણા ઘરોની મેઇન સ્વિચબોર્ડ છે જેને તમે ચાલુ બંધ કરી શકો છો એમાં આવી જશે। અહીંયા બધી લાઈનો આપેલી છે, આવી ગયું છે। અને અહીંયાથી હવે આવશે આ બહારની તરફ આપણા ઘરોના રૂમોમાં, સમજી લો આ કંઈક રૂમની વાયરિંગ છે। આમાં આવી ગયું છે, ઉપર આ લાલ કલરનું વાયર છે, પોઝિટિવ વાયર છે, અને કાળા કલરનો આર બી। ઓકે, હવે ધ્યાન દીજો, આપણી મેઇન સ્વિચોમાં આવશે। અહીંયા આપણે સ્વિચો પાડી દઈએ, એટલે મેં દોરી નથી, દોરી દઈએ, આ સ્વિચો છે। અહીંયા આપણે સ્વિચ પાડી દઈએ, આમ આપણી સ્વિચ થઈ ગઈ, સમજી લો, તમે ગમે તે પાડી શકો છો। અને આ સ્વિચ થઈ, આ સ્વિચ પાડી દીધી આપણે, આમાં આવી ગયું છે ઉપરવાળું લાલ, નીચેવાળું। અને અહીંયાથી, અને અહીંયાથી જોઈન કરી દઈએ, અહીંયાથી નીકળી જશે અહીંયાથી એક વાયર। આ ત્રીજો વાયર છે એ હું તમને સમજાવું છું શું છે બરાબર ને। આ થઈ ગયું છે, અહીંયાથી આપણે વાયર નીકાળી દો, આની પાસેથી નીકાળી દો, આમ ભાઈ ચાલ જા, આની સાથે જોઈન કરી દીધો સ્વિચને। ઓકે, અને આ જે ત્રીજો વાયર છે એ વાયર આપણે ઘરની નજીક આપણે જાતે નાખવાનો છે, જમીનમાં ખાડો કરીને એક ધાતુની પ્લેટ સાથે, જેમાં ભર દેવાનું છે કોલસા, મીઠું, નમક અને ધાતુની પ્લેટ બરાબર ને। આ છે અર્થિંગ વાયર। કયો વાયર છે બકા? અર્થિંગ વાયર। અર્થિંગ વાયરનું શું કામ છે એ તમને સમજાવી દઉં છું। પહેલાં તમને આટલું ખબર પડી ગઈ, પોઝિટિવ વાયર, નેગેટિવ વાયર, અર્થિંગ વાયર, કલર કલર, બોલો કયો કલર? લાઈવ પેલાનું વાયરનું કયું છે બકા? પોઝિટિવનું લાલ કલર, અને પેલાનું કયો કલર છે? નેગેટિવનું કાળો કલર। તમને ના ખબર તો મારી પાસે વાયર છે, જો આ તમે જોઈ શકો છો, આ વાયર બહુ મોટું છે વાયર સારું। તો ભાઈ આ વાયરમાં તમને ત્રણ કલર દેખાય છે, આવા ત્રણ કલર હોય છે આની અંદર। જો હવે આમ તમને સ્પષ્ટ દેખાશે, દેખાય છે ને આ ત્રણ કલર? એક છે લાલ, એક છે બ્લેક, એક છે ગ્રીન બરાબર, આ છે ગ્રીન। તો આ જે લાંબો વાયર જે દેખાય છે એ ગ્રીન કલરનો છે। ઓકે, આશા રાખું તમને સ્પષ્ટ કલર દેખાતો હશે આનું, બ્લેક રેડ। તો આ જે વાયર છે બરાબર ને, આ વાયર છે આપણો જે ગ્રીન કલરનો છે એ અર્થિંગ વાયર છે। ઓકે, આ છે આપણો લાલ, અને જો આમાં કલર તો આપણે ખાલી જાણકારી માટે છે, જે રીતે સ્કૂલના ડ્રેસમાં આપણે વ્હાઈટ શર્ટ ને બ્લેક કલરનો પેન્ટ હોય કે એવું પેન્ટ હોઈ શકે છે, પણ બીજાને જે કલર રાખો એ રીતે ઉપરનું પણ ગમે તે રાખો, કામ એનું જ રહેશે। તો આ જે છે અર્થિંગ વાયર એનું કામ શું છે, હવે એક એકને સમજીએ। અર્થિંગ વાયર બહુ કામની વસ્તુ છે મિત્રો, કે તમારા ઘરમાં એવી ઘણી બધી વસ્તુ હશે કે જેને તમે વાપરતા ટાઈમ એના સંપર્કમાં રહેશો, ચાલુમાં। ધારો કે ફ્રીજ છે, તમારું ફ્રીજ લઈ લો, વોશિંગ મશીન લઈ લો, ઘરકંટી લઈ લો જે ધાતુની સપાટીવાળા છે બરાબર ને, ટોસ્ટર લઈ લો, પછી બીજી એક વસ્તુ લઈ લો, ધારો કે ટેબલ ફેન નીચેવાળો લઈ લો, આ બધી વસ્તુ કેવી છે? ધાતુની પતરાવાળી સપાટી, અને એમાં જો કરંટ ક્યાંથી લીકેજ થાય તો અર્થિંગ વાયર રાખેલું હોય તો એ કરંટ લીકેજ થયેલો એને એ ડાયરેક્ટ કરંટને ક્યાં પહોંચાડે? જમીનમાં, એટલે તમને વધારે નુકસાન થાય નહીં, થોડુંક ઝાટકો જેવું લાગે અથવા એ ના લાગે બરાબર ને। તો અર્થિંગ વાયર વાપરવું બહુ જરૂરી છે, ખાસ કરીને ફ્રીજ, વોશિંગ મશીન ને બધી જે ભારે વાહનો છે, ભારે સાધનો છે એમાં। તો તમારા ઘરોમાં 3-પિનવાળી પ્લગ હશે, જો તો મિત્રો આ મારા હાથમાં 3-પિન પ્લગ છે, તમે જોઈ શકો છો આ 3-પિન પ્લગમાં આ જે છે ઉપરની, આ તમે નીકાળ દો ને કોઈ પણ સાધનમાં તો પણ એ બાકીના સાધન ચાલશે, એટલે કે આ છે પોઝિટિવ, આ છે નેગેટિવ બરાબર ને, પ્લસ માઇનસ, પણ આ છે અર્થિંગનો,
પણ નીકાળ દેશો ચાલશે પણ અર્થિંગ જતું રહેશે. આ ત્રીજો પિન એટલા માટે રાખવામાં આવે છે કે જેમાં અર્થિંગમાં, અને જો બધા સાધનોમાં અર્થિંગની જરૂર નથી, ધારો કે ટીવી તમે ચલાવો છો એમાં તમે ટુ પિનથી પણ ચાલશે, કોઈ વાંધો નહીં. કારણ કે ટીવીમાં ક્યાં અર્થિંગની જરૂર પડે છે? ટીવી ક્યાં ખોળામાં લઈને બેસવાનું છે, આપણે ક્યાં ટચ કરવાનો, ઉપરનો જે પંખો છે એમાં અર્થિંગની જરૂર છે? નહીં, એમાંય જરૂર નથી. કે એને ક્યાં આપણે અડવાનું છે ચાલુમાં, અર્થિંગની ટ્યુબલાઇટમાં જરૂર ના પડે. અર્થિંગની જરૂર પડે જ્યાં આપણે ચાલુમાં યુઝ કરતા હોઈએ છીએ, બરાબર ને? ઓકે, તો યાદ રાખજો અર્થિંગ વાયર બહુ કામની વસ્તુ છે, જેને જમીનમાં અને લીલા કલરનું હોય છે. હવે આવી જઈએ આપણે ફ્યૂઝ ઉપર. ફ્યૂઝ એક એવું સાધન છે ને મિત્રો, કે જે પોતાના જાનની બલિદાન આપી દે છે, પોતે શહીદ થઈ જાય છે અને આખા બાકી બધાને બચાવી લે છે. કઈ રીતે? કે ફ્યૂઝમાં એક તો નીચા ગલન બિંદુ વાળો તાર રાખવામાં આવે છે. જ્યારે અચાનક વિદ્યુત પ્રવાહ વધી જાય, ધારો કે ફ્યુઝ અલગ અલગ પ્રકારના, એક નાના નાનો ફ્યુઝ હોય છે, કે મોટો ફ્યુઝ હોય, જેને પાર્સલિન વાળો મોટો ફ્યુઝ હોય, અને અત્યારે તો આધુનિક સિસ્ટમ આવે છે, LCB MCB ને વગેરે આવે છે, RLCB, જેનાથી શું થાય કે જરા પણ કરંટ લીકેજ થાય તરત સ્વિચ પડી જાય, એ બહુ સારી વસ્તુ છે. પણ ફ્યુઝની વાત કરીએ તો ફ્યુઝની અંદર નીચા ગલનબિંદુ વાળો તાર રાખેલો હોય છે, કે જ્યારે અચાનક ઓવર વિદ્યુત પ્રવાહ વધી જાય, વોલ્ટેજ વધી જાય, તો આ જે તાર છે એ ગરમ થઈને પીગળીને બળી જાય છે અને લાઇટો જતી રહે છે. બોલો સારું થયું કે ખરાબ થયું? સારું થયું. કારણ કે જો આ જે ફ્યુઝ ના હોય તો શું થાય કે જે વધારે વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ છે સીધો આપણા ઘરોમાં ચાલુ સાધનોમાં આવે, અને ચાલુ સાધનોને વોલ્ટેજ જે લિમિટેડ સહન કરવા માટે હોય, ધારો કે કોઈ પંખા, કોઈ ટીવી છે એનું 220ની લાઈન છે, તો એને સહન કરવાનું 250ની લાઈન હોય, બરાબર, અને અચાનક 300નો ઝાટકો આવી ગયો તો ઉડી જશે, એટલે આપણને મોંઘા સાધનનું નુકસાન થઈ જાય. એટલા માટે ફ્યુઝ બહુ કામની વસ્તુ છે, કે જે ભારે આપણે પોતે બળી જાય છે, બરાબર ને, પોતે બળી જાય, વિદ્યુત લાઇટ બંધ થઈ જાય, પણ આપણા સાધનોનું કોઈ નુકસાન થતું નથી. અને આને ફ્યુઝના તારને તમે ફરીથી બાંધી શકો છો, ફરીથી બાંધશો ફરીથી ચાલુ થઈ જશે. પણ યાદ રાખજો એમાં જાડો વાયર ના વાપરતા, બરાબર, નહીં તો ફ્યુઝ નહીં જડશે, બાકી બધું જડી જશે. સમજી ગયા? તો આગળ વાત કરીએ ફ્યુઝનું, ખાવા પડી ગઈ નીચા ગલનબિંદુ વાળું તાર રાખવા છે કોપર અને ટીનનું. હવે આવી જઈએ છે, આ તો થઈ ગયું ફ્યુઝ. હા, ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટ, આ શું છે મિત્રો? ઘણી વખત શું થાય છે કે પોઝિટિવ અને નેગેટિવ વાયરો ભેગા થઈ જાય છે, તો પોઝિટિવ અને નેગેટિવ વાયર ભેગા થવાથી ઓહમના નિયમ મુજબ ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે અને તણખા ઉત્પન્ન થાય છે અને એનાથી આગ લાગી જાય છે. એને કહેવાય શોર્ટ સર્કિટ થવું. આગ લાગવું એટલે પોઝિટિવ અને નેગેટિવ વાયર ભેગા થવા, અને ઓવરલોડિંગ એટલે જ્યારે આપણે કોઈ એક જ જગ્યાએ વિદ્યુત પ્રવાહનો ખૂબ જ વધારે ઉપયોગ થવા લાગે. ધારો કે તમે એક પ્લગ છે એમાં 4-5 છડ આ બધું આડી હોડી ભારે ચીજો જોડી દીધી, બરાબર ને, 2-3-4. હા, ચાર્જરથી કોઈ ફરક નહીં પડતો, પણ તમે 2-3-4 પેલા એકમાં ફ્રીજ લગાવેલું છે, પેલું લગાવી દીધું છે, બલ્બ ચાલુ કરી દીધું, ભારે ભારે વસ્તુ ચલાવો, તો એમાં કન્ઝમ્પશન એટલે વિદ્યુતનો વપરાશ બહુ વધી જશે, અને એના લીધે શું થશે, ગરમ થઈ જશે વાયર અને બળી જશે. એને કહેવાય ઓવરલોડિંગ. ઓકે, આવું ના થાય એના માટે ખાસ સાવચેતી રાખવી જોઈએ આપણે વિદ્યુત વપરાશમાં પણ. અને એક બીજી ઘટના છે શોક લાગવો. શોક લાગવામાં કેવું થાય? શોર્ટ લાગવો નહીં, આપણે રોજિંદી ભાષામાં શોર્ટ લાગ્યું કહેવાય, પણ એકચ્યુઅલી એથી શોક લાગવો, શોક SHO, શોક લાગવો એટલે ઝાટકો લાગે છે. કે જ્યારે કોઈ વાયરનો ખુલ્લા પડ પર ચાલુ વાયરને આપણે અડી જઈએ તો આપણને ઝાટકો વાગે છે, અને એસીમાં હંમેશા ઝાટકો વાગે, કે એસીનો પ્રવાહ આમ અપડાઉન થતો હોય એટલે ડીસીમાં પકડી રાખે, તો આજે, અને એસી જો ભારે હોય તો એમાં વધારે પડતો ઝાટકો લાગી શકે છે, એટલે ધ્યાન રાખો, સાવચેતી રાખવી. અને શું સાવચેતી રાખવી? કે હંમેશા વાયરિંગ સારી કંપનીના ઊંચા જે ગલનબિંદુ એવા વાપરવા જોઈએ, એમનો જે ઉપરનું પડ છે સારી કંપની વાળું, ટૂંકમાં સારી ક્વોલિટીના વાયર વાપરવા જોઈએ, બરાબર, જે આગ વાગ ના પકડે એવા, જોવે ને. તો અને બીજું કે ભાઈ વાયરોમાં બહુ જોડાણ ઓછા રાખવા જોઈએ, ભીના હાથે સ્વિચ ના આડવું જોઈએ, તમને ખબર છે ભીના હાથે. અને ફ્યુઝનો વપરાશ અવશ્ય કરવો જોઈએ, ફ્યુઝવાળું વપરાશ અવશ્ય, અને ISI માર્ગાવાળા સાધનો વાપરવા જોઈએ, બરાબર ને. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ આવી જશે, અને મોસ્ટ ટાઈમ્પી ટોપિકો છે, બધા ઇઝીલી તમને આવડી પણ જશે અને મોઢે પણ કરી નાખજો. આ થઈ ગયું છે, આ ચેપ્ટર પૂરું થાય છે, અને બીજા તમને વિડીયો મળતા રહેશે મિત્રો. આપણે જો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે. શુભમ.